नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપને સાથે હાર્દિક મોદી. સીધી 16 ની શરૂઆત કરીશું. ગુજરાતના એમબીબીએસ ઇન્ટર્ન તબીબો સોમવારે હડતાલ કરશે. રાજ્યની તમામ સરકારી જીમર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઇન્ટર્ન તબીબો કામથી અળગા રહેશે. સ્ટાઇપેન્ડ વધારાની 20,000 કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એની સાથે જ વિરોધ કરવામાં આવશે. કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં તમામ કામથી અળગા રહેશે. भारत में मात्र गुजरात में फायर रेग्युलेशन सिस्टम नो थशे अमल. 26 जानुआरी थी गुजरात में फायर सेफ्टी ना नवा नियमों लागू थशे. गुजरात में 4 जोन में फायर डायरेक्टर जनरल ने निमणूक करवामां आवशे. आगनी बनती घटना ना पगले राज्य सरकार हरकत में. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરી સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યા તો વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. 22 કરોડના સાગરદાણ કૌભાંડ કેસમાં થઈ છે વિપુલ ચૌધરીની ધરપકડ. મહેસાણામાં ધરપકડ બાદ વિપુલ ચૌધરીની સ્પષ્ટતા. કહ્યું, મહારાષ્ટ્રમાં જે સાગરદાણ મોકલ્યું તેમાં કોઈ કૌભાંડ નથી. આ કેસમાં રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રિબ્યુનલે મનાઈ હુકમ આપ્યો હતો. તો આ મનાઈ હુકમની શરત મુજબ 9 કરોડ જમીનનું બાનખત કરીને ભર્યો હોવાનો પણ વિપુલે દાવો કર્યો છે. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન રમેશ ભગતે ટ્રસ્ટી બોર્ડની 15 ડિસેમ્બરના રોજ ચેરમેનની ઓફિસમાં મળશે બેઠક. તો તમામ ટ્રસ્ટીઓને એજન્ડા મોકલી કરી જાણ. તો અગાઉના વિવાદ મામલે એસપી સ્વામીએ કહ્યું કે ડીવાયએસપી નકુમે અધિકારી વિરુદ્ધ કામ કર્યું તો ડીવાયએસપી નકુમ સસ્પેન્ડ થવા જોઈએ. અમદાવાદના નારણપુરા વિધાનસભા બુથ નંબર 10ના 7મા પેજના પ્રમુખ બન્યા અમિત શાહ. ભાજપ પ્રમુખ સી આર પાટીલના મિશન 182નો પાયો છે પેજ પ્રમુખ. તો આ પહેલા સી આર પાટીલ, સીએમ રૂપાણી, ડીવાય સીએમ નીતિન પટેલ બની ચૂક્યા છે પેજ પ્રમુખ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની આવતીકાલે બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. તો પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, જિલ્લા ચૂંટણી નિરીક્ષકો અને મહાનગરપાલિકાના હોદ્દેદારો હાજર રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની વરણી કરવામાં આવી. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે આઈ કે જાડેજાને ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા છે. તો ભાર્ગવ ભટ્ટ અને મહેશ કસવાલાની સહ ઇન્ચાર્જ તરીકે વરણી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રવક્તા ટીમ પણ બનાવાઈ. ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ છે. રાજ્ય ચૂંટણી પંચ તમામ કલેક્ટરો અને મનપાના કમિશનરો સાથે 15 ડિસેમ્બરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાશે. તો બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. અમદાવાદમાં મેયર બીજલ પટેલના બંગલે બેઠક મળી. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રી, ડેપ્યુટી મેયર સહિત કેટલાક કોર્પોરેટરો હાજર રહ્યા. બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા થઈ. આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાકની મુદત થઈ છે પૂર્ણ. નવી ચૂંટાયેલી પાકની પ્રથમ બેઠક ના મળે ત્યાં સુધી મનપા કમિશનર સંભાળશે વહીવટ. આવતા મહિને જ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. વડોદરામાં મેયર ડોક્ટર જિગીશા શેઠની ટર્મ પૂરી થઈ છે. મેયર જિગીશા શેઠ સરકારી કાર કરાવશે જમા. તેમણે કહ્યું કે 5 વર્ષનો કાર્યકાળ ખૂબ જ સારો રહ્યો. 5 વર્ષમાં અનેક વિકાસના કામ, પ્રજાલક્ષી કામો કર્યા છે. વધુમાં કહ્યું કે ફરી વખત પાલિકામાં ભાજપનું બોર્ડ બનશે. વડોદરા મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂરી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલે સરકારી ગાડી કોર્પોરેશનમાં જમા કરાવી. કાર જમા કરાવ્યા બાદ ખેડૂત પુત્ર સતીશ પટેલ ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા. વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ માહિતી કમિશનરની લપડાક. તો સેનેટ સભ્ય કપિલ જોશીએ આરટીઆઈમાં માંગેલી માહિતી આપવા કર્યો છે આદેશ. તો 5 વર્ષના સેલ્ફ ફાઇનાન્સ કોર્સના હિસાબ આપવા માહિતી કમિશનરનો આદેશ છે. વડોદરા પાલિકા સત્તાધીશોનો મોટો નિર્ણય. નુર્મ અને રાજીવ આવાસના હજારો લાભાર્થીઓને કરી આપશે દસ્તાવેજ. સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં લેવાયો છે આ નિર્ણય. તો નુર્મના 21,696 તથા રાજીવ આવાસના 1480 લાભાર્થીઓને ફાયદો થશે. રાજકોટમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશનો આજે છેલ્લો દિવસ. 18 વોર્ડમાં 900થી વધુ બૂથ પર મતદાન સુધારણાની કામગીરી. તો નવી મતદાર યાદીમાં 1.5 લાખ સુધીના મતદારો વધે તેવી શક્યતા છે. યુવાનોમાં જાગૃતતા આવવા પ્રથમ વખત મત આપનારની સંખ્યા પણ વધશે. તો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મતદારોની સંખ્યા થશે વધારો.
जूनागढ़ में मतदार याद सुधारणा कार्यक्रम योजायो। 1/1/2021 रोज 18 वर्ष पूर्ण थता होय तेवा मतदारों नोंधणी करावानी तक छे। तो युवा मतदारों वधु में वधु पोतानुं नाम मतदार याद में नोंधावे तेवी चूंटणी पंचनो प्रयास छे। जूनागढ़ में डुंगळी और बटाकाना भाव में घटाड़ो थयो छे। पंजाब थी नवा बटाका और डुंगळीना आवक थता स्थानिक बजार में भाव में घटाड़ो नोंधायो छे। तो होलसेल बटाकानो भाव 30 रुपया किलो रह्यो छे, तो होलसेल डुंगळीनो भाव 25 रुपया किलो रह्यो छे। जूनागढ़ में शाकभाजीना भाव में घटाड़ो थयो छे। मेथी पालक फुदीनो लीली डुंगळी लीली लसणनी आवक में वधारो थयो छे। तो गाजरनो भाव 15 रुपया किलो छे। यार्डमां देशी टामेटानी पण आवक 40 रुपया किलोना भावे थई छे। अमेरिका में कृषि कायदाना विरोध में मोटू स्वरूप लीधुं छे। वॉशिंग्टन में भारतीय दूतावास पासे महात्मा गांधी की प्रतिमा ने रंगी नाखवामां आवी, साथे ज तोड़फोड़ पण करवामां आवी छे। घटनास्थळे खालिस्तानना ध्वज पण मळी आव्या छे, जेना परथी अनुमान लगावी शकाय के केटलाक देश विरोधी संगठनों कृषि कायदा आंदोलन में फायदो उठावी रह्या छे। कृषि कायदाना विरोध में खेडूतोनुं आंदोलन यथावत छे, त्यारे समाजवादी पार्टीना राष्ट्रीय अध्यक्ष अखिलेश यादवे भाजप पर निशान साध्यु। कह्युं के रस्ता उपर कड़कड़ती ठंडी, आंदोलनकारीओनी योग्य मांग ने लई भाजप सरकार हृदयहीन वलण अपनावी खेडूतोनुं घोर अवगणना करी रही छे। गांधीनगर में एलआरडी पुरुष भर्ती आंदोलन मामलो, पुलिस 15 लोगों की अटकायत करी छे। न्याय की मांग ने साथ इकट्ठा थता पुरुष उम्मीदवारों, तो पुलिस की मंजूरी होवाथी सेंट्रल विस्टा पास कराई अटकायत। महसाणा में सोशियल डिस्टन्स धजागरा उड़ावता लोक गायक काजल मेहरिया सामे फरियाद। काजल मेहरिया सहित 14 लोगों सामे जाहिरनामा भंगनी विसनगर में फरियाद नोंधाई छे। लग्न प्रसंग में मोटी संख्या में लोग एकट्ठा थता सोशियल डिस्टन्स भंग थयो हतो। भारतीय जनता पार्टी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा कोरोना संक्रमित। जेपी नड्डाए ट्विटर पर ट्वीट कर जानकारी आपी। जेपी नड्डा होम आइसोलेट थया अने तेमना संपर्क में आवनारा लोकोने कोरोना टेस्ट करवानी अपील करी। उत्तर प्रदेश में कोरोना वधता केस ने पगले इलाहाबाद हाईकोर्टे लखनऊ गाजियाबाद गौतम बुद्ध नगर मेरठ में लवायेला पगला अंगे असंतोष व्यक्त कर्यो छे। कोर्टे रस्ता पर दर 2 किलोमीटरे 2 कोंस्टेबल तैनात करवाना आदेश आप्या छे। साथे ज पोलीस कोंस्टेबल लोकोने मास्क पहेरवाना नियमोनुं पालन करावे तेवो पण आदेश आप्यो छे। पंजाब में मैरिज पैलेस और होटल व्यवसाय साथ संकड़ेला लोगों ने व्यापार पर कोरोना कारण असर पड़ी है। पंजाब में नाइट कर्फ्यू लागू कर देवाता बिजनेस ने असर थी है। तो एक मैरिज पैलेस मालिकन कहूं है कि नाइट कर्फ्यू कारण अमारो बिजनेस 25% सुधी घटी गयो। कोरोना काल में खास कर लॉकडाउन में देश में महिलाओं साथ घरेलू हिंसा केस में वधारो थयो छे। मोटी संख्या में महिलाओं अनिच्छनीय गर्भधारण कर्या छे, तो असुरक्षित गर्भपात माटे पण मजबूर थई छे। तो आ स्थिति में संसद की आरोग्य संबंधित स्थायी समितिए चिंता व्यक्त करी छे। अमेरिका में जनता सुधी कोरोना रसी पहोंचाड़वानी तैयारी पूरजोश में है। सोमवार कोरोना की रसी राज्यों में पहोंचाड़वानी शुरुआत थई हशे। तो शुरुआत तबक्का में अमेरिका में 30 लाख डोज मळशे, जेमांथी हेल्थ केर वर्कर्स और नर्सिंग स्टाफ ने पहला रसी आपवामां आवशे तेवी शक्यता छे। अमेरिकाए मॉडर्ना रसीना वधु 10 करोड़ डोज ने ऑर्डर आप्यो छे। आ अगाउ जुलाई में अमेरिकाए मॉडर्ना पासे थी 1 लाख डोज खरीदिया था। तो कंपनी अत्यार सुधी में मळेला ऑर्डर प्रमाण 20 करोड़ डोज ने सप्लाय आपशे। आवता अठवाडिये इमरजेंसी मंजूरी मळवानी आशा पण व्यक्त करवामां आवी छे। स्पेन में कोरोना वायरस नो कहर हजू पण यथावत छे। क्रिसमस ने गणतरी दिवसो बाकी रह्या छे, त्यारे स्पेन में मोटी संख्या में लोग खरीदी करवा बाहर निकल्या। सरकारे लोगों ने सोशल डिस्टन्स नु पालन करवा कड़क सूचना आपी होवा छतां लोगों की भारे भीड़ रस्ता पर जोवा मळी। गुजरात में कोरोना वायरस 1175 नवा केस नोंधाया। कोरोना कारण 11 दर्दियों मृत्यु थया छे। अमदावाद में कोरोना वायरस नवा 247 केस, 1347 दर्दियों कोरोना ने मात आपी स्वस्थ थया। गुजरात में कोरोना वायरस ना कुल 2,27,683 केस थया छे। कोरोना ना कारण अत्यार सुधी में 4,171 दर्दियों मृत्यु थया छे, तो 2,10,214 दर्दियों कोरोना ने मात आपी स्वस्थ थया। भारत में कोरोना केस की संख्या में घटाड़ो थयो छे। एक दिवस में कोरोना वायरस 30,524 नवा केस नोंधाया, जयरे
391 દર્દીઓના મૃત્યુ થયા છે તો ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 10.14 લાખ કોરોના ટેસ્ટ કરાયા છે જેમાંથી અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા 15.37 કરોડને પાર છે। भारत में कोरोना सामे रिकवर थे दर्दियों की संख्या 93 लाख ने पार पहुंचा है तो एक दिवस में कोरोना सामे 33,136 लोग रिकवर थे तरह देश में रिकवरी रेट 94.89% पहुंचो। देश में कोरोना अत्यार सुधी में कुल 98,84,000 केस नोंधाया। अत्यार सुधी में कोरोना थी देश में 1,43,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 93,86,000 થી વધુ લોકોએ કોરોનાને માત આપી છે। વિશ્વમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 7.23 કરોડને પાર જેમાંથી અત્યાર સુધીમાં 16.16 લાખ થી વધુ દર્દીઓ કોરોનાના મૃત્યુ થયા છે। અત્યાર સુધીમાં 5.07 કરોડ થી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે। आरबीआईए चेक की चुकवणी माटे पॉजिटिव पे सिस्टम की शुरुआत करी है जेमा 50,000 थी उपरनी चेक माटे जरूरी जानकारी नी फरीथी पुष्टि करवामां आवशे तो 1 जानुआरी थी चेक पेमेंट करवानो नियम बदलाई जशे। आ नवो नियम चेक पेमेंट ने सुरक्षित बनावशे अने बैंक फ्रॉड ने पण अटकावशे। આજે સંસદ ભવનમાં થયેલા આતંકી હુમલાની 19મી વર્ષી છે। પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ સંસદ ભવન પર થયેલા હુમલામાં શહીદ થનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો 13 ડિસેમ્બર 2001ના રોજ હુમલો થયો હતો જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા। मध्यप्रदेश में भाजपा नेता प्रज्ञा ठाकुरे ममता बेनर्जी पर प्रहार कर्या छे। कह्युं के ममता बेनर्जी निराश थई गई छे केमके तेमने खबर पड़ी गई छे के तेमनुं शासन समाप्त थवानुं छे। भाजप आगामी विधानसभानी चूंटणी जीतशे अने पश्चिम बंगाल में हिंदू राज हशे। टीएमसी नेता सुब्रत मुखर्जीए भाजप पर गंभीर आरोप लगाव्यो। कह्युं आगामी विधानसभानी चूंटणी में जो भाजप नहीं जीते तो ते गुप्त रीते लोकोने मोकली ममता बेनर्जीनी हत्यानुं कावतरुं रची शके छे। आ निवेदन में राज्यमां आयोजित एक जनसभाने संबोधता समय थयुं हतुं। पश्चिम बंगाल में राजनीतिक निवेदनबाजी चरमसीमाए पहुंची गई है। भाजप प्रदेश अध्यक्ष दिलीप घोषे कह्युं के प्रदेश सरकार ने जनतानुं समर्थन नहीं मिली रह्युं તેથી તેની સહાનુભૂતિ પણ બંધ થઈ ગઈ છે તેવું નિવેદન આપે છે। કેટલાક લોકો કહે છે કે મમતાજીની હત્યા કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે। હૈદરાબાદના વિપ્રો જંકશન પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારમાં બેસેલા 5 લોકોના મૃત્યુ થયા। ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। अफगानिस्तान काबूल में आईईडी ब्लास्ट थयो छे। पुलिस डिस्ट्रिक्ट में मैग्नेटिक आईईडी ब्लास्ट थता नासभाग मची जो कि घटना में कोई जानहानी की जानकारी हाल प्राप्त नहीं थी तो अफगानिस्तान टोलो न्यूजे आपी माहिती। अफगानिस्तान में अमेरिकी सेनाए हवाई हुमलो कर्यो। 90 आतंकी ठार मराया। तालिबान समझूती पछी प्रथम वक्त मोटी कार्यवाही करवामां आवी। परिस्थिति सुधारवा सतत बातचीत अने समझूती कर्या पछी पण अफगानिस्तान में हिंसा ओछी न थई तेने पगले अमेरिकाए कार्यवाही करी। भारत में आतंकी हुमलानी फिराक में मलेशियानु आतंकी संगठन आ संगठन इस्लामिक प्रचार जाकिर नाइक साथ संबंध धरावता होय तेवा पुरावा मळ्या छे। भारत ने खुफिया एजेंसीए वधु माहिती आपता जणाव्यु के अयोध्या पंजाब श्रीनगर बोधगया पर हुमलो थई शके छे तो आ संगठन हमला माटे महिलाओने करी शके छे उपयोग। ग्लोबल वॉर्मिंग थी बचवा तमाम देशों जलवायु से इमरजेंसी घोषणा करवी जोईए तो संयुक्त राष्ट्र महासचिव एंटोनियाए तमाम देशों ने सलाह आपी छे। तेमणे वधुमां कह्युं के झड़पथी बगड़ी रहेली परिस्थिति ने नियंत्रण में लेवा इमरजेंसी एकमात्र उपाय छे। दक्षिण कोरियाना बुसान में बलूच रिपब्लिक पार्टीए पाकिस्तान में विरोध प्रदर्शन कर्युं छे। बलूचिस्तान में पाकिस्तानी सेनाए मानवाधिकार उल्लंघन करता जनता रोष में छे तो अपहरण रोकवा महिलाओं पर अत्याचार ने रोकवा विविध नाराओ साथ सूत्रोच्चार करवामां आव्या। रशियाए महाविनाशी 4 मिसाइल परीक्षण कर्युं छे। रशियाए आ परीक्षण परमाणु सबमरीन व्लादिमीर थी मिसाइल परीक्षण कर्युं छे। आ मिसाइल 24 शहरों ने तबाह करवामां क्षमता धरावे छे तो रक्षा मंत्रालय मिसाइल परीक्षण मामले माहिती आपी।
ઇઝરાયલ અને ભૂટાને રાજનૈતિક સંબંધો સ્થાપિત કર્યા છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ એકબીજાને શુભેચ્છા સંદેશ મોકલ્યા છે. આ સંબંધોથી ટેકનિકલ કૃષિ ક્ષેત્રે વિકસિત થવાના નવા માર્ગ ખુલશે. પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે અમેરિકા. અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને આપી માહિતી. તેમણે જણાવ્યું કે મારા કાર્યકાળના પ્રથમ દિવસે અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે. પાકિસ્તાન ફરીથી લોન લઈ બીજા લોનની ચૂકવણી કરશે. ચીન પાસેથી ઉધાર લઈ સાઉદીને ઉધારી ચૂકવશે ઇમરાન ખાન. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ પાકિસ્તાને ચીન પાસેથી $1 અરબ લોન લીધી હતી. પાકિસ્તાનમાં વિપક્ષ દળમાં ગઠબંધનની પાર્ટી પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એનએબીએ તપાસ શરૂ કરી છે તો કિંમતી જમીન છેતરપિંડી પર કરી ઓછી ભાવમાં ખરીદી કર્યા હોવાનો આરોપ છે. ચીન અને નેપાળની મિત્રતામાં પડી દરાર. ચીને નેપાળનું 1300 કરોડનું સામાન રોકી લીધું છે તો કોરોનાના નામે 10 મહિનાથી 1200 કન્ટેનર તિબેત બોર્ડર પર ફસાયા છે. તો નેપાળના મજૂરોના આરટીપીસીઆર ટેસ્ટનું પણ ચીન નથી માની રહ્યું. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં ભારે વરસાદ પડ્યો છે. બ્રિસ્બેન સિડની સહિતના વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. મોરબીમાં રવાપર લાતી પ્લોટ કાયાજી પ્લોટ સહિતના વિસ્તારોમાં 14,000થી વધુ એલઈડી લાઇટ લગાવવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરોએ કેબલના બદલે ડાયરેક્ટ લાઇટો લગાવી છે, જેથી સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ રહેશે. આ અંગે અનેક વખત જાણ કરવા છતાં નથી લેવાતા કોઈ પગલાં. ભાવનગરમાં 2 શખ્સોએ સ્થાનિકો સાથે ઠગાઈ કરી. શિવ મિત્ર મંડળના નામે નકલી લકી ડ્રો ચલાવી લોકો પાસેથી 1,000 રૂપિયા ખંખેર્યા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. સુરતના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં ચકચારી હત્યા. આધેડ શખ્સની પાઇપના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. પૂણા પોલીસે હત્યારાને ઝડપી લીધો છે. જાહેરમાં હત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદમાં 2 લોકોને થાંભલા સાથે બાંધીને મારવાના કેસમાં પોલીસે 4 શખ્સની ધરપકડ કરી. જે 2 શખ્સને મારવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી, જ્યારે માર મારનાર 2 શખ્સોની ધરપકડ કરાઈ છે. તો માર ખાનાર 2 શખ્સોએ કરી હતી ચોરી. રાજકોટમાં એક દંપતી 53 વર્ષ જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજાની સાથે રહ્યા. આ દંપતીએ દુનિયામાંથી વિદાય પણ સાથે જ લીધો છે. ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા જ્યોતિષભાઈ સારવાર દરમિયાન નિધન થયું, જેની જાણ થતાં તેમની પત્નીનું પણ 20 મિનિટની અંદરમાં આપઘાત કરી તેમનું પણ નિધન થયું છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનને થયો છે કોરોના. માહિરાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી. માહિરાએ તેના સંપર્કમાં આવનાર લોકોને કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરી છે. તો રોકાશો એક બ્રેક માટે, આપ જોતા રહો Z24 કલાક. એક મંદિર 24 કલાક એની સાથે હોય એને મૂકીને ક્યાં જઈશું? અને એ મંદિર છે માનવીનું મન મંદિર.
દુનિયામાં બે વખત મા બાપ દુખી થાય છે, એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે, આ બે વખત મા બાપ દુખી થાય છે. કથાનક અલગ અલગ હૈ લેકિન ઉસમે જો કન્ટેન્ટ હૈ મૂળ જો સંદેશ હૈ વો એક હી હૈ સમાન હૈ સબમે. જિનકે જીવન મે સત્સંગ ભજન નહીં હૈ ઉનકા તો કભી ભરોસા હી નહીં કરના ચાહિએ. ભને ખારો ખારો જમણા કી સંતવાણી દરરોજ સવારે 5:55 કલાકે. મારા કુડની કુડી દેવી મારી લાજ તે રાખી, અને શક્તિ ની ભક્તિ ની લગની લાગી. બાર જ્યોતિ લિંગ માજે સોમનાથ સે સોરત દરા માં શોભ તું શિવ ધામ સે. સુર વંદના જુઓ રોજ સવારે 7:25. વેલકમ બેક. હવે વાત કરીશું કોરોના વાયરસની. કોરોના વાયરસ થયા પછી લોકોને મટી તો ગયો છે પણ તેના નિશાન છોડતો ગયો છે. જી હા, કોરોના મટ્યો પણ લિસોટા રહી ગયા છે. અમદાવાદમાં કોરોનાને માત આપીને આવેલા લોકોમાં નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. દર્દીઓની આંખ મોટી થવી, નાકનો ભાગ કાળો થવો, ગળામાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને સ્ટીરોઇડના ઇન્જેક્શન આપતા હોવાથી લોકોની ઇમ્યુનિટી ઘટી રહી છે. જો આવા લક્ષણો કોઈને દેખાતા હોય છે તો દર્દીઓએ પોતાના ફિઝિશિયન તેમજ આંખ કાન અને ગળાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ફંગલ ઇન્ફેક્શનના મામલા જે કોરોનાના પેશન્ટ ડિસ્ચાર્જ થયા પછી એમનામાં જોવા મળી રહ્યા છે. એનું મેઇન રીઝન એ છે કે કોરોનામાં ઓવરઓલ ઇમ્યુનિટી દર્દીની ઓછી થઈ જાય છે, નંબર વન. નંબર ટુ કે જેને ડાયાબિટીસ છે એ કોમોર્બિડ છે, અને કોરોના થાય ત્યારે જે સ્ટીરોઇડને બધું વાપરવું પડતું હોય છે ટ્રીટમેન્ટ માટે, એના લીધે ઇમ્યુનિટી પણ ડાઉન થાય છે અને ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ થાય છે. આવી સિચ્યુએશનમાં જ્યારે પેશન્ટ રિકવર થઈને ઘરે જાય છે ત્યાર પછી પણ જે મ્યુકોમાઇકોસિસ છે, ફંગલ ઇન્ફેક્શન, એ થવાના ચાન્સીસ ઘણા કેસમાં રહેતા હોય છે. છેલ્લા 3-1 મહિનાથી અમદાવાદમાં પણ કેસની સંખ્યા મ્યુકોમાઇકોસિસની વધી છે. જ્યારે કોરોના નહોતું ત્યારે જે પ્રમાણે કેસ આવતા હતા એના કરતાં અત્યારે જે ફંગલ ઇન્ફેક્શનના કેસની સંખ્યા વધી છે ચોક્કસ, જે મોટે ભાગે ફિઝિશિયનના ત્યાં રિફર થતા હોય છે અને ઓપ્થેલ્મોલોજીસ્ટ જે હોઈએ અને પછી પ્લાસ્ટિક સર્જન, આ લોકો મ્યુકોમાઇકોસિસની જે ટ્રીટમેન્ટ કરતા હોય છે. વહેલું ડિટેક્શન થઈ જાય તો એની સારવારનો ખર્ચો ઓછો હોય છે. જેટલું મોડું ડિટેક્શન થતું હોય છે એમાં સારવારનો ખર્ચો પણ વધુ હોય છે અને મોર્ટાલિટી રેટ ઓલમોસ્ટ 50% જેટલો હોય છે. જે મ્યુકોમાઇકોસિસ થાય છે એના સાઇન સિમ્ટમ્સ કેવા હોય છે કે એને માથાનો દુખાવો થવો, નાકમાં દુખવું, આંખની અંદર પેઇન થવું અને જે નાકની એ ભાગ છે ત્યાં બ્લેકિશ થવું, આ એક એના સાઇન સિમ્ટમ્સ હોય છે.
કોઈને લંગ્સમાં મ્યુકોમાઇકોસિસ થતું હોય તો એને તાવ, શરદી, ખાંસી અને છાતીમાં દુખાવો આવા સિમ્પટમ્સ સાથે પણ દર્દી આવતા હોય છે. હવે આના થવાના કારણ જે મ્યુકોમાઇકોસિસ છે એ સામાન્ય રીતે દરેક જગ્યાએ આ ફંગસના જે હોય છે એ ઉડતું હોય છે અને એ તમારા સોઇલમાં હોય, જે કોવાયેલા શાકભાજીના ડસ્ટ કચરો હોય એમાં પણ હોઈ શકે છે. અને એક સ્ટડીમાં એવું આવ્યું છે કે એ લોકોએ જ્યારે રિસર્ચ કરતા હતા ત્યારે જે લિનન બેડશીટ ને એવું હોસ્પિટલમાં યુઝ થતું હોય એનું કલ્ચર કરવામાં આવ્યું, તો એ કલ્ચરમાંથી પણ બીજા કન્ટ્રીમાં આ મ્યુકોમાઇકોસિસની ફંગાઈસ જે આપણને મળેલી છે ડિટેક્ટ થઈ છે. જ્યારે તમે કોરોનામાંથી સાજા થઈને ઘરે જાઓ છો, તમને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ કંટ્રોલ છે કે નથી પણ તમારે સાવધાની આ ઇન્ફેક્શન માટે રાખવી જરૂરી છે, કારણ કે કોરોનાના લીધે ઇમ્યુનિટી ડાઉન થઈ જશે, ડાયાબિટીસ હશે તો આ પ્રકારનું ઇન્ફેક્શન ઝડપી લાગશે. તમને સારવાર સાજા કરવા માટે કોરોનામાંથી જે તે ડૉક્ટરે સમય સૂચકતા વાપરી અને તમને યોગ્ય હશે અને સ્ટીરોઇડ આપ્યા હશે એના લીધે પણ આ કેસીસ વધવાની શક્યતાઓ હોય છે. માટે દર્દીએ ક્યારેય પણ એને છાતીમાં તકલીફ થતી હોય, દુખાવો થાય, ખાંસી આવે, તાવ આવે વધારે પ્રમાણમાં, તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ ઇમિડિયેટલી, ભલે કોરોના નેગેટિવ થઈ ગયા હો છતાં પણ. બીજી વસ્તુ એ છે કે કોઈ દર્દીને આંખમાં દુખાવો થાય, માથું દુખે, સાઇનસમાં દુખાવો થાય અને નાકની ઉપરની ચામડી છે કાળી પડતી હોય એવું લાગતું હોય તો પણ એણે ઇમિડિયેટલી એના ફિઝિશિયનને કન્સલ્ટ કરવા જોઈએ, ઓપ્થેલ્મોલોજીસ્ટને, આંખના ડૉક્ટર અને કાનના ગળાના ડૉક્ટરને કન્સલ્ટ કરી એની યોગ્ય તપાસ કરી ઝડપીમાં ઝડપી સારવાર લેવી જરૂરી છે. તો રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની ટર્મ આજે પૂર્ણ થઈ છે, જેના પગલે વહીવટદારની નિમણૂક હવે કરવામાં આવશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થવાના આજે છેલ્લો દિવસ છે, ત્યારે હવે તમામ શાસકો જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત પોતાની કાર મહાનગરપાલિકા ખાતે જમા કરાવી છે. ભાવનગર મહાનગરપાલિકાની આજે ટર્મ પૂરી થઈ રહી છે, જેનો આજે છેલ્લો દિવસ છે. સરકાર દ્વારા તમામ જે શાસકો હોય છે એને સરકારી વાહનોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને જે વાહનો છે એ આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા ખાતે હાલ પાર્ક કરી દેવામાં આવે છે, જેમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના જે શાસકો છે, શાસક નેતા, શાસક પક્ષ તેમજ જે વિપક્ષની જે કારો છે એ અહીંયા દૃશ્યમાન થઈ રહી છે. એટલે કે સમયાવધિ પૂર્વે જ આ જે તમામ જે શાસકો છે, જેમાં નેતા શાસક અને નેતા વિપક્ષ સહિતના જે પદાધિકારીઓ છે એણે પોતાના વાહન છે એ મહાનગરપાલિકા ખાતે જમા કરાવી દીધા છે. નવનીત દરવાડી, જી મીડિયા, ભાવનગર. ગીર સોમનાથમાં ગામની વચ્ચે સિંહે મારણ કર્યું છે. તાળાના જાંબુર ગામે વનરાજાએ મારણ કર્યું છે અને મેજબાની માણી છે, તો બે સિંહ ગામમાં ઘૂસી ઢોરનું મારણ કર્યું. જાંબુર ગામમાં અવારનવાર જોવા મળે છે સિંહના આંટા ફેરા. આ દ્રશ્યો મોડી રાતના છે, જ્યાં સિંહે મેજબાની માણી છે. સમાચારમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક.